નમસ્કાર આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ દસ મિત્રો પચીસમો ક્વેશ્ચન સમજતા પહેલાં એક વિશેષ માહિતી આકૃતિની મદદથી સમજીએ પચીસમો પ્રશ્ન આ રીતનો હશે પ્રકાશના વક્રીભવનના નિયમો લખો જેમ પ્રકાશના પરાવર્તનના બે નિયમો હતા એવી જ રીતે પ્રકાશના વક્રીભવનના બે નિયમો છે અને આ નિયમો સ્નેલ નામના વૈજ્ઞાનિકે તારવેલા છે માટે એને સ્નેલના નિયમો તરીકે પણ ઓળખી શકાય જોઈએ વક્રીભવનનો પ્રથમ નિયમ આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટા પાડતી સપાટી આગળ દોરેલો લંબ આ આપાત કિરણ છે આ વક્રીભૂત કિરણ છે અને આ લંબ છે આ ત્રણેય એક જ સમતલમાં હોય છે પ્રકાશના પરાવર્તનનો જેવો પ્રથમ નિયમ હતો એવો જ નિયમ છે પ્રકાશના વક્રીભવનનો પહેલો નિયમ બીજો નિયમ ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આ પેલા બે માધ્યમો માટે આપેલું માધ્યમ આ બીજું માધ્યમ બે માધ્યમ જુદા જુદા છે કોણના સાઈન એટલે કે આ જે ખૂણો છે ને આપાત કોણ કહેવાય એની સાઇન એટલે કે સાઈન ખૂણો લેવાનો છે સાઈન થીટા વન અને વક્રીભૂત કોણ આ નીચેનો જે ખૂણો છે ને વક્રીભવન કોણ કે વક્રીભૂત કોણ કહેવાય એની સાઈન સાઈન થીટા ટુ આ બેનો ગુણોત્તર અચળ રહે છે અચળ આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે એક સ્નેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે આપાત ખૂણ આપાત ખૂણો છે ને સાઈન ખૂણો લઈ લ્યો અને વક્રીભૂત કોણ છે ને સાઈન ખૂણો લઈ લ્યો એ બેનો ગુણોત્તર કરો તો હંમેશા એક સરખો જ મળે અચળ મળે છે તેથી સાઈન થીટા વનના છેદમાં સાઈન થીટા ટુ ઇક્વલ ટુ અચણાંક આ સમીકરણને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હવે પચીસમાં પ્રશ્નનો જવાબ જોઈએ પ્રકાશના વક્રી ભવનના નિયમો લખો પ્રથમ નિયમ આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે નિયમ પ્રકાશના આપેલા રંગ તથા આપેલ બે માધ્યમોની જોડ માટે આપાતકોણની સાઈન અને વક્રીભૂતકોણના સાઈનનો ગુણોત્તર અચળ રહે છે તેથી જો આપાતકોણ આઈ હોય અને વક્રી ભવન કોણ આર હોય તો આપાતકોણની સાઈન એટલે કે સાઈન આઈ અને વક્રીભૂત કોણની સાઈન એટલે કે સાઈન આર એનો ગુણોત્તર અચળ તેથી સાઈન આઈના છેદમાં સાઈન આર ઇક્વલ ટુ અચળ અચળ બરાબર ઈટા ટુ વન વડે પણ દર્શાવી શકાય ઈટા ટુ વન એ માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો વક્રી ભવન આંક કહેવાય સમીકરણને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે તમને એમ કે સ્નેલનો નિયમ લખો તમારે સમીકરણ દ્વારા દર્શાવવાનું કીધેલું હોય તો ઈટા ટુ વન બરાબર સાઈન થી સાઈન થી આ સમીકરણને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે છવ્વીસમો પ્રશ્ન માધ્યમનો વક્રી એટલે શું આપણે આગળ ભણી ગયા કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે એ લંબ તરફ વાકું વડે એનાથી ઉલટું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે લંબથી દૂર જાય છે અહીંયા પ્રકાશનું ત્રાસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે અહીંયા હવામાંથી પાણીમાં પ્રકાશનું કિરણ આવી રહ્યું છે જ્યારે હવામાંથી પાણીમાં આવે છે ત્યારે એ કિરણ તરફ વાકુ વળે છે એટલે કે કિરણ પોતાની દિશા બદલે છે આપેલ કોઈપણ બે માધ્યમોની જોડ માટે થતાં દિશાના આ ફેરફારનું પ્રમાણ વક્રીભવનાંકના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે અહીં દિશામાં જે ફેરફાર થયો એનું પ્રમાણમાં આપ જાણવું હોય તો વક્રી ભવનાંકની મદદથી તમે જાણી શકો છો જેમ કે કોણને આઈ કહેવામાં આવે અને વક્રીભૂત કોણને આર કહેવામાં આવે અને બેના સાઈન ખૂણો લેવામાં આવે સાઈન આઈના છેદમાં સાઈન આર બરાબર ઈટા ટુ વન આ ઈટા ટુ વન છે ને એ માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો વક્રી ભવનાંક દર્શાવે છે ઈટા છે વક્રી ભવનાંક માટેની સંજ્ઞા છે આપેલા બે માધ્યમો માટેનો વક્રી ભવન જોતો હોય તો સ્નેલના નિયમની મદદથી મેળવી શકાય છે અને સ્નેલનો નિયમ એવો છે આપાતકોળની સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ રહે છે આ જે અચળ મૂલ્ય છે એ વક્રી દર્શાવે છે જેને માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો વક્રી ભવન તરીકે ઓળખવામાં આવે છે સત્યાવીસમો પ્રશ્ન વક્રી ભવનાંક સમજાવો અથવા સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવો મિત્રો જવાબ જોતા પહેલાં વિશેષ સમજૂતી મેળવીએ સૌથી પહેલાં સાપેક્ષ વક્રી ભવનાંક શબ્દ સમજાવું છું બે માધ્યમો આપેલા હોય ત્યારે જ સાપેક્ષ શબ્દ બોલાય ઉપરનું એક માધ્યમ છે હવા નીચેનું એક માધ્યમ છે કાચ આ બે માધ્યમો છે એકને આધારે બીજું ત્યારે જ સાપેક્ષ શબ્દનો ઉપયોગ થાય તમને એમ કે વક્રી ભવનાક સમજાવો ત્યારે તમારે સાપેક્ષ વક્રી ભવનાક સમજાવવાનો થશે એકને આધારે બીજાનું વર્ણન કરવાનું થશે અહીં પ્રકાશનું કિરણ એ હવામાંથી કાચની અંદર દાખલ થઈ રહ્યું છે હવામાંથી કાચમાં જઈ રહ્યું છે જ્યારે એ હવામાંથી કાચમાં જાય છે ત્યારે હવા પાતળું માધ્યમ છે કાચ છે એ માધ્યમ છે કિરણ લંબ તરફ વાકું વળે વળે ને વળે હવામાં કિરણનો વેગ હતો વિવન કાચમાંય કિરણનો વેગ ઘટીને વીટું થાય છે મિત્રો હું એમ કહું છું કે કાચમાં એ કિરણનો વેગ ઘટે છે શા માટે હવા પાતળા માધ્યમમાં ઝડપ છે વધારે હોય કે વેગ વધારે હોય જ્યારે ઘટ માધ્યમમાં પ્રકાશની કિરણની ઝડપ છે એ ઘટી જાય છે આ ઝડપનો જે ફેરફાર થઈ રહ્યો છે એને સાપેક્ષ વક્રી સ્વરૂપમાં દર્શાવવામાં આવતો હોય છે જેમ કે માધ્યમ વનની સાપેક્ષ હું અહીંયા લખું છું ઈટા ટુ વન અને આમ વંચાય વનની સાપેક્ષ ટુનો વક્રી ભવનાંક સાપેક્ષ વક્રી ભવનાંક ઈટા છે સાપેક્ષ વક્રીભવનાંક માટેની સંજ્ઞા છે અને વક્રીભવનાંક માટેની સંજ્ઞા પણ ઈટા બોલાય પણ એકને આધારે બીજું એટલે સાપેક્ષ ઈટા ટુ વન બરાબર માધ્યમ વનમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ ટુમાં પ્રકાશનો વેગ મિત્રો ઈટા ટુ વન તમને સમીકરણ મળશે માધ્યમ વનની સાપેક્ષ માધ્યમ ટુનો સાપેક્ષ વક્રી ભવનાંક તમારે જતો હોય તો માધ્યમ વનમાં પ્રકાશનો વેગ કે ઝડપ અને માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ તમારે મૂકવી પડે એટલે કે ઈટા ટુ વન બરાબર વી વનના છેદમાં વી ટુ મળે હવે એનાથી ઉલટું માધ્યમ ટુને સાપેક્ષ માધ્યમ વનનો વક્રી ભવનાંક અહીંયા ટુને સાપેક્ષ વનનો સાપેક્ષ ભવનાક જોતો હોય તો માધ્યમ ટુમાં પ્રકાશનો વેગ એટલે કે વી ટુ છેદમાં માધ્યમ વનમાં પ્રકાશનો વેગ એટલે કે વી વન ઈટા ટુ વન વંચાય ઇક્વલ ટુ વી ટુના છેદમાં વી વન આ માધ્યમ ટુને સાપેક્ષ માધ્યમ વનનો સાપેક્ષ ભવનાક જોતો હોય તો વી ટુના છેદમાં વી વન મળે મિત્રો જવાબ ઉપર જોઈએ છીએ સત્યાવીસમો પ્રશ્ન છે વક્રીભવનાંક સમજાવો અથવા સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવો શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ એને સી અચણાંક વડે દર્શાવવામાં આવે છે પ્રકાશની શૂન્યવકાશમાં ઝડપ સી બરાબર ત્રણ ગુણ્યા દસની ઘાત મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે જે આપણે આગળ ભણી ગયા કે શૂન્યવકાશમાં પ્રકાશ સૌથી વધારે ઝડપથી ગતિ કરતો હોય ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં સહેજ ઓછી છે જ્યારે શૂન્યવકાશમાંથી હવામાં આવે ત્યારે અવરોધ નડે અને અવરોધ નડે તો શૂન્યવકાશ કરતાં પ્રકાશની ઝડપ છે એ હવામાં ઘટી જાય પરંતુ હવામાં પણ આપણે પ્રકાશની ઝડપ અહીં ત્રણ ગુણ્યા દસની આઠઘાટ મીટર પ્રતિ સેકન્ડ જેટલી લેવામાં આવી રહી છે વખરીભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી ભૌતિક રાશિ છે મિત્રો વક્રી ભવનાંક એવો શબ્દ છે જે જુદા જુદા અલગ અલગ માધ્યમની અંદર પ્રકાશ જ્યારે પ્રસરણ પામતો હોય ત્યારે સાપેક્ષ ઝડપ સાથે સંકળાયેલી એક ભૌતિક રાશિ એટલે કે વક્રી ભવનાંક જુદા જુદા માધ્યમમાં પ્રકાશ જે જુદી જુદી ઝડપથી પ્રસરણ પામતો હોય છે અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે માધ્યમ વનમાંથી માધ્યમ ટુમાં ગતિ કરતું હોય એવું તમે વિચારો જો માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ વી વન હોય માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ વી ટુ ના ગુણોત્તરને એ વનની સાપેક્ષ ટુનો વક્રી ભવના કહેવાય જેને ઈટા ટુ વન વડે દર્શાવવામાં આવે છે તેથી ઇટા ટુ વન બરાબર માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ છે વી વન માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ છે v2 તેથી ઈટા ટુ વન બરાબર વી છેદમાં વી મળે તે જ રીતે માધ્યમ ટુની સાપેક્ષ માધ્યમ વનનો વક્રી જોતો હોય તો ઈટા ટુ વન માધ્યમ ટુની સાપેક્ષ માધ્યમ વનનો સાપેક્ષ વક્રી ઈટા ટુ વન વડે દર્શાવાય તેથી ઈટા ટુ વન બરાબર માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ માધ્યમ ટુમાં પ્રકાશની ઝડપ છે વી ટુ માધ્યમ વનમાં પ્રકાશની ઝડપ છે વી વન તેથી ઈટા ટુ વન બરાબર વી ટુના છેદમાં વી વન મળે અઠયાવીસમું ક્વેશ્ચન નિરપેક્ષ વકરીભવનાંક સમજાવો મિત્રો સાપેક્ષ વક્રીભવનાંક આપણે સમજી લીધો હવે એના ઉપર જ પાછા જઈએ છીએ હવા છે એ માધ્યમ કહેવાય પાણી છે એ માધ્યમ કહેવાય કાચ છે એ માધ્યમ કહેવાય હવા પાણી કાચ કેરોસીન ગ્લિસરીન અને હીરો આ બધા જ માધ્યમ છે આ જે માધ્યમ બોલું છું એમાં એકને સાપેક્ષ બીજાનો વક્રીભવનાંક જ્યારે લેવાનો થતો હોય ત્યારે સાપેક્ષ શબ્દ બોલવામાં આવતો હોય છે એક માધ્યમની સાપેક્ષ બીજું માધ્યમ ત્યારે સાપેક્ષ વક્રીભવનાંક એવો શબ્દ બોલાય નિરપેક્ષ વક્રીભવનાંક શબ્દનો ઉપયોગ ત્યારે થાય પ્રથમ માધ્યમ શૂન્યવકાશ હોય તો જ બીજું માધ્યમ ગમે તે ચાલે હવા ચાલે પાણી ચાલે કાચ ચાલે કેરોસીન ચાલે ગ્લિસરીન ચાલે શૂન્યવકાશની સાપેક્ષ આપેલા માધ્યમના વક્રી ભવન નિરપેક્ષ વક્રી કહેવાય એટલે કે પહેલું જે માધ્યમ છે એ શૂન્યવકાશ લેવાનું એમાં એ ઝડપ લખવાની કે શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી બીજું જે માધ્યમ છે હવા પાણી કાચ કેરોસીન ગ્લિસરીન ગમે તે લઈ શકો બીજું માધ્યમ સપોઝ એ હવા લીધી તો હવામાં પ્રકાશનો વેગ તમારે લખવાનો કે ઝડપ લખવાની થશે આ બેનો જે ગુણોત્તર મળશે એને નિરપેક્ષ વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે છે નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા એક કરતાં વધારે જ મળશે તમે મને પ્રશ્ન કરો કે સર એક કરતાં વધારે શા માટે મળે કારણ કે હવાનો વક્રીભવનાંક એક કરતાં એક છે હવાનો વક્રીભવનાંક એક છે તો નિરપેક્ષ વકરીભવનાંક બે માધ્યમનો ગુણોત્તર છે તો હવા કરતાં તો વધારે જ મળશે કારણ કે પ્રથમ જે ઝડપ લખેલી છે એ શૂન્યવકાશની ઝડપ લખેલી છે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક છે ને એક કરતાં વધારે જ હોય ગ્રેટર દેન વન જ હોય નિરપેક્ષ વક્રી એકમ રહિત છે અને એક સાદો આંક છે જવાબ ઉપર જઈએ છીએ અઠ્યાવીસ પ્રશ્ન છે નિરપેક્ષ વક્રી ભવનાંક સમજાવો શૂન્યવકાશની સાપેક્ષે આપેલા માધ્યમના વક્રી ભવનાંકને માધ્યમનું નિરપેક્ષ વક્રી ભવનાંક તરીકે ઓળખવામાં આવે છે જો આવું જ હોય તો શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ સી અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ વી ના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે નિરપેક્ષ વક્રી ભવનાકને ઈટા સફિક્સ એમ સમના વડે દર્શાવવામાં આવે છે તેથી ઈટા સફિક્સ એમ બરાબર શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપને સી કહેવાય આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપને વી કહેવાય તેથી નિરપેક્ષ વક્રીભવનાંક ઈટા સફિક્સ એમ બરાબર સીના છેદમાં વી મળે નિરપેક્ષ વક્રીભવનાંકને ખાલી વક્રી પણ કહેવાય જેમ કે એક દ્રષ્ટાંતની મદદથી જોઈએ કાચમાં પ્રકાશની ઝડપ એક કાચ છે એમાં પ્રકાશની ઝડપ આપેલી છે બે ગુણ્યા દસની આટઘાત મીટર પ્રતિ સેકન્ડ તો એ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક ગણો મિત્રો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર એવું છે ઇટા સફિક્સ એમ બરાબર શૂન્ય પ્રકાશની ઝડપ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે ત્રણ ગુણ્યા દસની આઠઘાત મીટર પ્રતિ સેકન્ડ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ આપેલી છે બે ગુણ્યા દસની આઠઘાત મીટર પ્રતિ સેકન્ડ અહીંયા દસની આઠઘાત નીકળી જશે ત્રણ ભાઈગા બે ઇક્વલ ટુ એક પોઈન્ટ પાંચ કાચનો નિરપેક્ષ વકરી આપણે લઈ આવ્યા એક પોઈન્ટ પાંચ કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી હંમેશા એક કરતાં વધારે જ હોય એટલે કે ગ્રેટર દેન વન હોય હવા કરતાં કોઈપણ માધ્યમનો વક્રીભવન વધારે જ હોય હવાનો વક્રીભવન આંક વન છે હવા સૌથી પાતળું માધ્યમ છે એના કરતાં બધા જ માધ્યમ છે એ ઘટ છે માટે કોઈપણ માધ્યમનો વક્રી એક કરતાં વધારે જ હોય નિરપેક્ષ વક્રીભવન આંક એકમ રહિત છે અને સાદો અંક છે એને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી એને સાદા આંકડા વડે જેમ કે એક પોઈન્ટ પાંચ એ સાદો આંક દર્શાવે છે મિત્રો અહીં એક કોષ્ટક આપેલું છે જેની અંદર જુદા જુદા દ્રવ્ય માધ્યમ માટેના વક્રી ભવના દર્શાવેલા છે તમારે પાંચ શબ્દ યાદ રાખવાના થશે જેમ કે હવાનો વકરીભો નાક વન પોઈન્ટ ઝીરો ઝીરો જીરો થ્રી એપ્રોક્સી વન તમારે હવાનો વકરીભો નાક ખાલી એક લખવાનો થશે બરફ હવા કરતાં ઘટ્ટ માધ્યમ છે માટે બરફનો વક્રીભવ નાંક એક પોઈન્ટ એકત્રીસ પાણી એ બરફ કરતાં વધારે ઘટ છે માટે પાણીનો વક્રીભો નાક એક પોઈન્ટ તેત્રીસ થશે બેન્જિન જે પ્રકારનો કાચ છે જેને સામાન્ય કાચ કહેવાય એનો વક્રી ભવનાંક એક પોઈન્ટ પચાસ થશે જ્યારે સૌથી વધારે ઘટ માધ્યમ ધરાવતું વક્રી ભવનાંક હીરાનો છે હીરો છે સૌથી વધારે ઘટ ઘટ માધ્યમ બનશે એનો વક્રી ભવનાંક બનશે બે પોઈન્ટ બેતાલીસ તમારે પાંચ શબ્દ યાદ રાખવાના છે બાકીનું કાંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી બોલું છું હું અવાનો વક્રી ભવન એક બરફનો વક્રી ભવનાંક એક પોઈન્ટ એકત્રીસ પાણીનો વક્રી ભવન આંક એક પોઈન્ટ તેત્રીસ બેન્જિન જેને સામાન્ય કાચ કહેવાય એનો વક્રી ભવન એક પોઈન્ટ પચાસ અને હીરાનો વક્રીભવનાંક બે પોઈન્ટ બેતાલીસ તમને એવો પ્રશ્ન પૂછાય કે હીરાનો કયા માધ્યમનો વક્રીભવન સૌથી વધારે છે અને કેટલો છે તમારે એમ કહેવાનું છે કે હીરાનો વક્રી સૌથી વધારે છે એ બે પોઈન્ટ બેતાલીસ છે મિત્રો આ કોષ્ટક ઉપર આધારિત એક નોંધ આપણે જોઈએ વધુ દળ ઘનતા ધરાવતું માધ્યમ પ્રકાશીય ઘટ હોય તે જરૂરી નથી ઘનતાનું સૂત્ર એવું છે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ જેની દળ ઘનતા વધારે હોય એ જ માધ્યમ છે એ પ્રકાશીય ઘટ માધ્યમ હોય એ જરૂરી નથી જેમ કે કેરોસીનની દળ ઘનતા એ પાણીની દળ ઘનતા કરતાં ઓછી છે તમે કેરોસીનની ઘનતા માપો કે ઘનતા બરાબર દડના છેદમાં કદ અને પાણીની ઘનતા માપો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ તો કેરોસીનની ઘનતા એ પાણીની ઘનતા કરતાં ઓછી મળે છે છતાં કેરોસીનની પ્રકાશીય ઘનતા એ પાણીની પ્રકાશીય ઘનતા કરતાં વધારે હોય છે મિત્રો કેરોસીનની ઘનતા પ્રકાશીય ઘનતા છે એક પોઈન્ટ ચુમ્માલીસ જ્યારે એ પાણીની પ્રકાશીય ઘનતા છે એક પોઈન્ટ તેત્રીસ એટલે કે પાણી કરતાં કેરોસીનની પ્રકાશીય ઘનતા એ વધારે છે એ એવું દર્શાવે છે ઘનતા અને પ્રકાશીય ઘનતા બે અલગ વસ્તુ છે ઓગણત્રીસમો પ્રશ્ન પાણીનો વક્રી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ છે આનો અર્થ શું થાય વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક પણ કહેવાય આપણે નિરપેક્ષ વક્રી ભવનાંકની ટૂંક નોંધમાં ભણી ગયા કે નિરપેક્ષ વક્રી ભવનાક પણ કહેવામાં આવતું હતું નિરપેક્ષ ભવનાકની વ્યાખ્યા એવી હતી કે શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એ નિરપેક્ષ વક્રી ભવનાંક દર્શાવતું હતું તો અહીંયા પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાક એક પોઈન્ટ તેત્રીસ છે એનો અર્થ એવો થઈ રહ્યો છે કે પ્રકાશની શૂન્યવકાશમાં ઝડપ અને પ્રકાશની પાણીમાં ઝડપનો ગુણોત્તર એક પોઈન્ટ તેત્રીસ દર્શાવે છે કારણ કે નિરપેક્ષ વક્રી ભવનાંક છે એ બે માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે નિરપેક્ષ ત્યારે જ બોલાય પહેલું માધ્યમ શૂન્યવકાશ હોવું જોઈએ બીજું માધ્યમ પાણી છે એમાં પ્રકાશની ઝડપ છે આ બેનો ગુણોત્તર છે એ પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ દર્શાવે છે ત્રીસમો ક્વેશ્ચન માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું તેના વિશે ટૂંકમાં માહિતી આપો મિત્રો હમણાં જ આપણે એક કોષ્ટક ઉપરથી વાત કરી કે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા બે એક સમાન નથી દળ ઘનતા કરતાં પ્રકાશીય ઘનતા છે કાંઈક જુદી છે પ્રકાશીય ઘનતા એવી વસ્તુ છે કે પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહેવાય પ્રકાશ છે એને વક્રીભૂત કરે છે માધ્યમને લીધે જ પ્રકાશ વક્રીભૂત થાય છે આ વાંકો વળી રહ્યો છે પ્રકાશ એ જે માધ્યમની ક્ષમતા છે એ ક્ષમતાને પ્રકાશીય ઘનતા કહેવાય અને પ્રકાશીય ઘનતા પણ એક સાદા આંક વડે દર્શાવવામાં આવે છે એકત્રીસમો ક્વેશ્ચન છે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું મિત્રો સીધો જ જવાબ ઉપર જશું બે માધ્યમની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવન ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું બીજું માધ્યમ એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય જોઈએ પેલી આકૃતિની અંદર હવા અને પાણી એ બે માધ્યમો છે હવાનો વક્રીભવનાંક છે એક પાણીનો વક્રીભવનાંક છે એક પોઈન્ટ તેત્રીસ તો હવાનો વક્રીભવનાંક પાણી કરતાં ઓછો છે માટે હવા એ પાતળું માધ્યમ કહેવાય અને પાણી છે એ ઘટ્ટ માધ્યમ ગણાય પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમની સાપેક્ષ વધારે હોય છે મિત્રો હવા છે પાતળું માધ્યમ છે પાણી છે ઘટ્ટ માધ્યમ છે માટે હવા જે છે એમાં પ્રકાશની ઝડપ અહીંયા મેં વિવન દર્શાવેલી છે અને પાણીમાં પ્રકાશની ઝડપ વીટું દર્શાવેલી છે તો હવામાં પ્રકાશની ઝડપ છે એ વધારે હોય કારણ કે પાતળું માધ્યમ છે અને પાણીની અંદર જ્યારે પ્રકાશ દાખલ થાય ત્યારે ઘટ માધ્યમની અંદર એની ઝડપ છે એ ઘટતી હોય છે એમાંને એમાં પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ ધીમું પડે છે અને આપાત બિંદુએ અહીંયા એક બિંદુ દર્શાવું છું આપાત બિંદુએ દોરેલા તરફ વાકું વળે છે મિત્રો પેલી આકૃતિની અંદર હવામાંથી પ્રકાશનું કિરણ પાણીમાં દાખલ થઈ રહ્યું છે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થઈ રહ્યું છે જ્યારે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે ત્યારે એની ઝડપ ઘટે છે ધીમું પડે છે એટલા માટે જ આપાત બિંદુએ દોરેલા તરફ કિરણ વાકું વળે છે એનાથી ઉલટું બીજી આકૃતિ જોવાની થશે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી એ પાતળા માધ્યમની અંદર પ્રવેશે છે એટલે કે પાણી છે એ ઘટ્ટ છે ને હવા છે એ પાતળું માધ્યમ છે ત્યારે એ ઝડપી બને છે અને આપાત બિંદુ એ આ જે બિંદુ છે ને આપાત બિંદુ કહું છું એ દોરેલા લંબથી દૂર જાય છે મિત્રો બીજી આકૃતિમાં જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે પાણી છે એ ઘટ માધ્યમ હતું એમાં પ્રકાશના કિરણની ઝડપ છે એ ઓછી હતી પરંતુ જ્યારે એ પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થયું ત્યારે એની ઝડપ વધી ગઈ એટલા જ માટે પ્રકાશનું કિરણ છે લંબથી દૂર જાય છે આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર